नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल ज्ञान सागर में आपनुं स्वागत छे। आज आपणे जोई रह्या छीए धोरण आठ प्रश्न बैंक, जेमां एकम हता 15-19, विषय छे गुजराती, समय हतो 1 कलाक अने आजनी तारीख छे 24/3/2023 अने कुल गुण छे एना 25। तो चालो जोईए आनुं प्रश्न बैंकनुं संपूर्ण सोल्यूशन। धोरण आठ विषय गुजराती, तारीख 4/3/2023। पहेलो प्रश्न छे, आपेला विषय पैकी कोईपण एक विषय पर तमारा विचारों रजू करो, जेमा आपणे बीजो प्रश्न छे एनुं विवरण लईए तो टीवी पर तमे जोयेला के सांभळेला श्री कृष्णना जीवन प्रसंग अंगेनुं विगते वर्णन लखो, तो एना विषे आपणे चर्चा करवाना छे। तो अहींया आपणे एनो संपूर्ण जवाब अहींया लखीने आपेलो छे, जेमा आपणे वाचीए तो श्री कृष्णना जीवननो प्रसंग। मैं टीवी पर श्री कृष्णना जीवनना घणा बधा प्रसंगो જોયા છે, તેમાંથી એક પ્રસંગ વિશે જાણીએ। એક વખત શ્રી કૃષ્ણ ગોવાળો સાથે દડાથી રમતા હતા। કૃષ્ણએ દડાને જોરથી ફટકાર્યો તો દડો યમુના નદીમાં જઈને પડ્યો, જેમાં બાળકો તો ખૂબ જ ડરી ગયા, કારણ કે યમુના નદીમાં કાલિયા નાગ રહેતો હતો, ત્યાં હવે દડો લેવા કોણ જાય। શ્રી કૃષ્ણ દડો લેવા માટે નદીમાં કૂદકો મારે છે ત્યારે નાગ સૂતો હોય છે। નાગણીઓ શ્રી કૃષ્ણને પાછા જવા માટે સમજાવે છે, પણ શ્રી કૃષ્ણ તેની વાત માનતા નથી। ત્યાં નાગ જાગી જાય છે અને કાલિયા નાગ અને શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં કાલિયા નાગને શ્રીકૃષ્ણ હરાવી દે છે। તો આ રીતે એ પ્રસંગ આપણે વર્ણવી શકીએ છીએ। આગળ જોઈએ પ્રશ્ન બીજો, એમાં કોઈ પણ એક વિષય ઉપર આપણે પત્ર લેખન કરવાનું છે, જેના 5 ગુણ છે। એમાં પણ આપણે બીજું જે છે, જે કે તમારી એક દિવસની રોજનીશી તમારા પિતાને પત્ર લખી જણાવો। તો એના માટે આપણે પત્ર લેખન કરવાનું છે, જેમાં આપણે પહેલાં અહીંયા આપણું સરનામું લખીએ છીએ, જેમાં લખનાર કોણ છે તો કે આર્ય સખિયા 5 શ્રીરામ કોઠારિયા રોડ રાજકોટ, અને તારીખ છે 4/3/2023, એટલે કે સરનામું આપણે ગયું। અહીંયા પૂજ્ય પિતાજી એટલે સંબોધન તરીકે આપણે પૂજ્ય લગાડેલું છે અને પિતાજી આપણે લખ્યું છે, જેમ કે પૂજ્ય પિતાજી સાદર પ્રણામ, હમણાં જ તમારો પત્ર મળ્યો, વાંચીને ઘણો આનંદ થયો, ત્યાં બધા ખુશળ હશો, હું પણ અહીં ખુશળ છું। આજે અમારે એક દિવસની રોજનીશીનો પત્ર પિતાજીને લખવાનો હતો, તે હું આ પત્ર લખું છું। ગયા મંગળવારે હું સવારે વહેલો ઉઠીને દૈનિક ક્રિયાઓ પૂરી કરી ત્યારબાદ નાસ્તો કરી મારું ગૃહ કાર્ય કર્યું। શાળાનો સમય થતાં જ હું શાળાએ ગયો, ત્યાં 5 વાગ્યા સુધી અભ્યાસ કર્યો। શાળાએથી છૂટ્યા બાદ ઘરે આવીને મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો। સાંજ થતાં સાંજનું ભોજન કર્યું, ત્યારબાદ થોડું ગૃહ કાર્ય કર્યું, પછી થોડી વાર ટીવી પર સમાચાર જોયા અને 9:30 વાગ્યે હું સૂઈ ગયો। આમ મારો આખો દિવસ ખૂબ સારો ગયો। દાદા દાદીને મારા પ્રણામ કહેજો, નાની બહેનને મારી યાદ આપજો અને ફરી મને પત્ર લખજો। લિખિતન આપનો પુત્ર આર્ય સખિયા। આ રીતે આપણે પત્ર લખી શકાય છે। આગળ જે પ્રશ્ન 3-3, આપેલા બિલમાંથી કોઈ પણ એક બિલની પસંદગી કરી પ્રશ્નના જવાબ લખો। તો બિલ અહીંયા આપેલું છે, નીચેના પ્રશ્નો છે અને એના જવાબનું સોલ્યુશન આપણે જોઈએ તો કોઈ બે વસ્તુની કિંમત એક સરખી છે, કઈ બે વસ્તુની કિંમત એક સરખી છે? તો પેન્સિલ બોક્સ અને ફાઇલ। બીજો પ્રશ્ન જોઈએ તો 1 ડઝનમાં કેટલી નોટબુક આવશે? તો 12। માલ જોઈ તપાસી લેવો એમ શા માટે લખ્યું હશે? ખરાબ માલ ન આવી જાય એટલા માટે। ચોથો પ્રશ્ન, આ સ્ટોર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો 1 દિવસ, દર અમાસના દિવસે। 5મું, બિલમાં અંગ્રેજી ભાષાના કયા કયા શબ્દો વપરાયા છે? તેમાં સ્ટેશનરી, સ્ટોર, બિલ, કંપાસ બોક્સ, નોટબુક, પેન્સિલ બોક્સ, ફાઇલ અને સ્ટેપલર, આટલા શબ્દો છે એ અંગ્રેજીમાં વપરાયેલા છે। બીજો વિભાગ જોઈએ, બિલ નંબર 2 જોઈએ, એના પ્રશ્ન અને એના જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે આધુનિક પુસ્તક ભંડાર કેટલા વર્ષથી કાર્યરત છે? તો 15 ડાયકો, એટલે કે 15 વર્ષ। બીજું છે, ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરી શકાય? તો ઓનલાઈન પેમેન્ટ છે એ ક્યુઆર કોડ અથવા તો તેના મોબાઈલ નંબર ઉપર કરી શકાય છે। ત્રીજું જોઈએ તો ઉપર પૈકી ગાંધીજીની આત્મકથાનું પુસ્તક કયું છે? તો એમાં સત્યના પ્રયોગો। ચોથું જોઈએ તો દાયકો એટલે કેટલા વર્ષનો સમયગાળો? તો 10 વર્ષનો। અને 5મું જોઈએ તો સેટ અને નંગમાં શું ફેર હોય છે? સેટ જથ્થો વધારે છે અને નંગ 1 છે। બીજો પ્રશ્ન છે એનો જવાબ અહીંયા આપણે લખેલો છે પાછો, ઓનલાઈન પેમેન્ટ ફોન દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પણ કરી શકાય છે। આગળ જોઈએ ત્રીજું બિલ, એના પ્રશ્ન અને એના જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે મોહનભાઈએ એવી કઈ વસ્તુ ખરીદી જેનો ભાવ એક સરખો છે? તો સંતરા અને જામફળ। બીજું, હેલ્ધી ફ્રૂટ સ્ટોરનું ધ્યેય સૂત્ર શું છે? તો ગ્રાહકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ,
ત્રીજું જોઈએ તો બિલમાના ફળોમાંથી કયું ફળ બી વગરનું છે, તો એમાં આવશે કેળા. ચોથું જોઈએ તો આ બિલમાં પ્રોપરાઇટરનો તમે શું અર્થ સમજ્યા, તો દુકાનના માલિક. પાંચમું જોઈએ તો મિત્ર તો શત્રુ, તો નફો તો નુકસાન, અને લાભ તો ગેરલાભ, તો સંતોષ તો અસંતોષ. આગળ જોઈએ ચોથું બિલ, એના પ્રશ્નો અને જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે, અદ્ભુત ફેશન વર્લ્ડ મહિનામાં કેટલી વાર બંધ રહેશે, તો મહિનામાં બે વાર બંધ રહેશે. કેટલા દિવસ સુધી ડિસ્કાઉન્ટ મળશે, તો 15 દિવસ સુધી. ત્રીજું જોઈએ તો જગતભાઈને ડિસ્કાઉન્ટની કેટલી કૂપન મળી હશે, કેમ, તો એક ખરીદી પર 5,000 કરતાં વધુ છે, એટલે કે એક કૂપન મળ્યું હશે. અને શું કામ મળ્યું છે, તો કે ખરીદી 5,000 કરતાં વધુ છે, એટલે આ સ્ટોર ડિસ્કાઉન્ટ રૂપે કૂપન કેમ આપતો હશે. તો અહીંયા ચોથું આપણે જોઈએ જવાબ, તો ફરીથી ગ્રાહક તેની દુકાને ખરીદી કરવા આવે એટલા માટે. પાંચમું જોઈએ તો રોકડ રૂપિયા ચૂકવવાથી ફાયદો થશે કે નુકસાન, કેવી રીતે. નુકસાન, કારણ કે 5% ડિસ્કાઉન્ટનો લાભ ઓનલાઈન પેમેન્ટ કરવાથી જ મળશે. આગળ જોઈએ પાંચમું બિલ અને એના પ્રશ્ન અને જવાબ જોઈએ એના. તો પહેલો પ્રશ્ન છે કે આ બિલના આધારે વેપારી અને ગ્રાહક કોણ છે, તો ગ્રાહક આદર્શ પ્રાથમિક શાળા અને વેપારી કોણ છે, તો કે હેમંત નર્સરી. આગળ જોઈએ તો આદર્શ પ્રાથમિક શાળાને છોડ નિઃશુલ્ક મળશે કેટલા. પહેલાં તો એમ પૂછે છે કે નિઃશુલ્ક મળશે, તો કે હા નિઃશુલ્ક મળશે, અને કેટલા મળશે, તો 2 છોડ. આગળ જોઈએ ત્રીજું તો શાળાએ ક્યાં ક્યાં ઔષધિના છોડ ખરીદ્યા, તો લીમડો અને સરગવો. ચોથું, બિલમાં દર્શાવેલ છોડ પૈકી કુંડામાં વાવી શકાય તેવું શું છે, તો ગુલાબ. પાંચમું જોઈએ તો ડિસ્કાઉન્ટ એટલે શું, તો એમાં જવાબ તરીકે આવશે બ, ખાસ વળતર મેળવવું. તો અહીંયા આ પ્રશ્ન પૂર્ણ થાય છે. આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન, કે આપેલા અધૂરા સંવાદ પૂર્ણ કરો કોઈ પણ એક વિભાગ જેના 5 ગુણ છે. જેના પહેલો વિભાગ તરીકે આપણે જોઈએ, તો આપણે ખાલી ને ખાલી એના જવાબો જ જોઈએ છે, તો આપણે આખું આપણે વાંચી નહીં શકીએ, તો ખાલી જવાબ ઝડપથી આપણે વાંચી જઈએ. તો ચાલને રમવા, પછી છે લેસન થયું નથી, પછી આવશે ચોપડી, પછી આવશે ચોપડીઓ, અને પછી આવશે તું મને આપીશ. આગળ જોઈએ બીજો વિભાગ, તો એમાં પણ 5 ખાલી જગ્યા છે. એમાં જોઈએ તો આવશે જઈ આવ્યા, શું શું જોયું, મેરું મેરામણ અને મરુભૂમિ એટલે શું, જેવા ભૂંગા પણ જોયા, કચ્છમાં ફરવા. આગળ ત્રીજો વિભાગ જોઈએ, કેમ શું થયું છે એમને, કાનના પણ તારા પપ્પા તો બહાર ગયા છે, હા હું તારી સાથે આવું છું, તો તું એકલી જ જા. ચોથો વિભાગ જોઈએ, મને જંગલ વધારે ગમે, ઘણા બધા વૃક્ષો અને દરિયો, ખૂબ જ પાણી, હા એ તો છે જ. અને પાંચમો વિભાગ જોઈએ તો જવાની છો, મારા કાકાને ત્યાં, ના ત્યાં નથી જવાનું, પક્ષીઓ તારી સાથે આવીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રીતના ખાલી જગ્યા આપણે બધી પૂરવાની છે. હવે જોઈએ પ્રશ્ન 5 અને એનો વિભાગ 1 જોઈએ, તો રેખાંકિત શબ્દના સ્થાને સમાન અર્થવાળો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું ઉપનામ આપ્યું, તો ઉપનામની જગ્યાએ આપણે શબ્દ લખીશું બિરુદ, એટલે ગાંધીજીએ વલ્લભભાઈને સરદાર એવું બિરુદ આપ્યું. બીજું જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો, તો માથા પરનો શણગાર, તો એને આપણે શિરછોગું કહેશું. ત્રીજું જોઈએ તો આપેલા વાક્યને લાગુ પડતો યોગ્ય શબ્દ કૌંસમાંથી પસંદ કરી વાક્ય ફરીથી લખો, જેમાં વાક્ય છે કે સરદાર સાહેબ લોકોના વિચારોને બરાબર જાણતા અને સમજતા હતા, તો એને આપણે આપણે પારખું કહી શકાય. તો એ વાક્ય આપણે બનાવીએ, તો કે સરદાર સાહેબ પારખું અને સરદાર સાહેબ લોકોના પારખું અને સમજતા હતા. ચોથું જોઈએ તો આપેલા વાક્યનો પ્રકાર જણાવો, જેમાં મહેમાન માટે ગાડી બોલાવી પણ તેઓએ રિક્ષા જ મુસાફરી કરવાનો આગ્રહ રાખ્યો, તો એમાં આવશે સંયુક્ત વાક્ય. પાંચમું છે કે આપેલા વાક્યમાંથી રવાનુકાર શબ્દ પ્રયોગ ઓળખી લખો, તો એમાં આવશે ઢમઢમ. આગળ જોઈએ બીજો વિભાગ, તો એમાં પણ પહેલું છે એમાં જવાબ આવશે મુશ્કેલી, બીજો છે એના જવાબમાં આવશે ભાતૃભાવ, ત્રીજો છે એના જવાબમાં આવશે મુશ્કેલી, અને ચોથો છે એના જવાબમાં આવશે સંયુક્ત વાક્ય, અને પાંચમું છે એમાં આવશે ઘેર ઘેર. આગળ જોઈએ ત્રીજો વિભાગ,
तो एना जवाब जो है तो पहला में आवशे पैसादार एन जगह अपने धनवान, बीजू है एमां डहकलो, त्रीजू है एमां आवशे अवढव, चौथू है एमां संयुक्त वाक्य अने पांचमू है एमां पांच पांच। आगळ जो विभाग चौथो अने एनो पहेलो प्रश्न है एना जवाब तरीके आवशे आकाश, बीजू है एमां आवशे जंखना, तीजा में आवशे पूरजोश, चौथा में सादु वाक्य अने पांचमा में मांड मांड। अने पांचमो अने छेलो विभाग जो है ना प्रश्न ना जवाब जो है तो पहला प्रश्न में जवाब तरीके आवशे दुर्लभ, बीजा में वाँका बोली, तीजा में दौर, चौथा में संयुक्त वाक्य अने पांचमा में बुडबुड। तो विद्यार्थी मित्रों अपने पेपर नु संपूर्ण सोल्यूशन पूर्ण करीए छे। आशा राखू छू कि आपने संपूर्ण अने सचोट माहिती मळी गई हशे। तो अमारी चेनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने मित्र साथे शेर करो। खूब खूब धन्यवाद।